આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ દિવસ છે માન્યતા એવી છે કે ચૈતર મહિનાના શુક્લ પક્ષમાં નોમના દિવસે શ્રી હરિવિષ્ણુનો અવતાર શ્રી રામે મનુષ્ય રૂપમાં જન્મ લીધો હતો તેમના જન્મોત્સવને વિશ્વભરમાં રામનવમી તરીકે ઉજવવામાં આવે છે અડાજણ પાલ વિસ્તારમાં આવેલા રામજી ઓવારા ખાતે રામજી મંદિરમાં રામનવમીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો પરંતુ હાલ પરિસ્થિતિ જ્યારે કોરોનાને લીધે ગંભીર છે ત્યારે ભક્તજનોની સંખ્યા તો ન હતી પરંતુ હાલમાં ચાલી રહેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભગવાન રામનો જન્મદિવસ ખૂબ જ સાદગીપૂર્વક મનાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત આ મંદિર છે આપણે રામજી મંદિર અડાજણમાં અને આ મંદિર બહુ જૂનું છે આપણે લગભગ ત્રીસેક વર્ષથી આ મંદિર અહીંયા બનેલું છે અને આ મંદિર આપણે અડાજણ એરિયામાં રામજી મંદિર બીજું કોઈ છે પણ નહીં ત્યાં આમ તો લગભગ દર વર્ષે હજાર માણસનું જમણવાર પણ હોય રામ જન્મનેલા વખતે અને સવારે લગભગ છથી બાર સુધી હનુમાન ચાલીસાના પાઠ રામ જન્મ મહોત્સવ પૂજા વગેરે હોય પણ આ વખતે કોરોનાના કારણે મેં કોઈને પણ આમંત્રણ આપ્યું નથી એટલે કેવલ અમે પૂજારીઓ પૂજા કરીએ પૂજારી પૂજારીઓ આરતી કરવાના છીએ આ આવકનો પ્રોગ્રામ એવી રીતે જન્મોત્સવ નહીં જન્મોત્સવ ઉજવવાના પણ કોઈ પબ્લિક ને એકઠું નથી કરવાના જન્મોત્સવ તો દર વર્ષે જે પૂજા થાય તે કરવાના છીએ